ચીઝી ચીઝી પીઝા આપણા તૈયાર છે. જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. હાય એવરીવન, વેલકમ ટુ નીતા અન્નપૂર્ણા કિચન. આજ આપણે બનાવીશું ચીઝ બ્રસ્ટ પીઝા. પહેલાં આપણે ઈસ્ટને એક્ટિવ કરીશું, તો એના માટે મેં 1/2 કપ ગરમ પાણી લઈ લીધું છે. એના અંદર 1 ટેબલસ્પૂન જેટલી ઈસ્ટ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું પાવડર શુગર એડ કરીશું અને બંનેને આપણે મિક્સ કરીશું અને આને આપણે 10 મિનિટ સુધી રહેવા દઈશું. આપણી ઈસ્ટ ફોર્મેટ થઈ ગઈ છે તો હવે આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે આપણે 2 કપ મેંદો લઈ લઈશું. એના અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આપણે આ ઈસ્ટવાળું પાણી એડ કરીને એનો લોટ બાંધી દઈશું. એના અંદર થોડુંક ગરમ પાણી એડ કરીને આપણે એકદમ લોટ બાંધી દઈશું. આ રીતે આપણે એક સોફ્ટ લોટ તૈયાર કરીશું. હવે એના અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીને એને સ્મૂથ કરી લઈશું. આપણે ફર્મેન્ટેશન થવા માટે મૂકી દઈશું. 2 કલાક જેટલો સમય થઈ ગયો છે, આપણો લોટ ફર્મેન્ટેશન થઈ ગયો છે. આ રીતે આપણે એના અંદરથી હવા કાઢી લઈશું. અને એના અંદર થોડુંક ઓઇલ એડ કરીશું અને એને આપણે મિક્સ સ્મૂથ કરી લઈશું. આપણે આ ડોના 2 ભાગ કરી દઈશું. એના આ રીતે 1 ભાગમાંથી પણ આ રીતે 2 ભાગ કરી લઈશું. બે મોટા અને હવે ગોળ ગોળ કરીને આ રીતે સેટ થવા માટે આપણે એને મૂકી દઈશું અને 10 મિનિટ માટે આપણે સેટ કરીશું. કઢાઈને આપણે પ્રીહીટ કરીશું. તો મેં પ્રીહીટ કરવા મૂકી દીધી છે, અંદર મીઠું નાખ્યું છે અને સ્ટેન્ડ મૂક્યું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે. લોટ આપણો ફરમેન્ટ થઈ ગયો છે તો હવે આપણે એના પીઝા બેઝ બનાવીશું. તો પહેલાં આપણે નીચેનું લેયર બનાવીશું. એના માટે આ રીતે રાઉન્ડ શેપ લઈશું. આ રીતે એને આપણે ફેલાવીશું. આ રીતે આપણે એને વણી લઈશું. આ રીતે આપણે જે થાળીના અંદર પીઝા બનાવવાના હોય એના અંદર તેલથી ગ્રીસ કરી લેવાનું અને આ રીતે એને ફેલાવી દેવાનું. હવે આપણે એને ઉપરનું લેયર બનાવીશું. એને પણ આપણે આ રીતે ડસ્ટિંગ કરીશું, પછી એને પણ આપણે આ રીતે વણી લઈશું. એકદમ પતલું વણવાનું છે. આ રીતે આપણે એના અંદર કાંડા વડે છેદ કરીશું. આ રીતે નોનસ્ટિકના તવા ઉપર એને આપણે શેકી લઈશું અને જસ્ટ થોડુંક જ શેકવાનું છે, એકદમ લાલ નથી કરવાનું. બસ આ રીતે આ જ કન્ડિશનના અંદર શેકવાની છે. ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા દઈશું. હવે આપણે આના અંદર ફોક વડે કાણા પાડી દઈશું. એના અંદર આ રીતે બજારમાં મળી છે ચીઝ સ્પ્રેડ, એ લઈશું અને એને આપણે આના ઉપર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે વચ્ચે વચ્ચે લગાવી દેવાનું, પછી આમ મૂકી દઈશું અને આપણે એને કિનારોને આપણે ફોલ્ડ કરી લઈશું. આ રીતે આપણે ફોક વડે પેક કરી લઈશું.
આ રીતે પણ અંદર પણ આપણે થોડા ફૂલ કરી લઈશું। પીઝા સોસ લગાવીશું, એના પર આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું, એના પર આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું, આપણે વેજીટેબલ એડ કરીશું, ટામેટું મૂકીશું, પછી કેપ્સિકમ એડ કરીશું અને ડુંગળી એડ કરીશું, એક આપણે સ્વીટ કોર્ન એડ કરીશું, એના પર આપણે થોડીક મોઝરેલા ચીઝ એડ કરીશું, પછી આપણે આ સાઈડો ઉપર ઘી લગાવીશું। કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે, હવે આપણે આ પીઝાને આ રીતે મૂકી દઈશું અને એને આપણે થવા દઈશું। તો આપણે ચેક કરી લઈએ કે આપણા તો આપણા પીઝા તૈયાર થઈ ગયા છે। આ પીઝાને ચડતા 30 મિનિટ જેટલો સમય લાગે છે। તો આપણા પીઝા તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને કટ કરી લઈશું। તો આપણું પીઝા બ્રસ્ટ તૈયાર છે, તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ક્રીમી આપણા પીઝા બ્રસ્ટ તૈયાર છે। આઈ હોપ તમને મારી આજની આ રેસીપી ગમી હશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ।